तो बाळको आगळना विडियोमां आपणे वह क्यारे शीखी गया छे बराबर, तो हवे आपणे एनुं स्वाध्याय करीशुं। तो स्वाध्यायमां शुं छे, तमारे तमारी हिंदीनी नोटमां लखवानुं छे। अहींया तो लख्युं छे कि नीचेना वाक्यो सुंदर अक्षरे लखो, पण आपणे शुं करीशुं, हिंदीनी नोटमां सुंदर अक्षरे लखवानुं ज छे। गुजराती तो आपेला छे, तो हवे जोई लईए। यह मेरी गाय है, तमारे आपण गुजराती करवानुं छे। यह मेरी गाय है, तमारे केवी रीते करवानुं, अहींया हिंदी तो आपेलुं ज छे बराबर, एनी नीचे गुजराती लखीने तमारे शुं लखवानुं छे, बे नंबर गुजरातीनो एक नंबर, गुजरातीनो एकडो लखवानो छे, एकनी नीचे गुजरातीनो एकडो। आ यह एटले आ, आपणे शीखी गया, यह एटले आ, आ मारी गाय छे। बीजो नंबर छे तो वह मेरा, वह तेरा कुत्ता है, वह तेरा कुत्ता है। तो वह एटले आपणे शीखी गया था ने, वह एटले ते, ते तारो कूतरो छे। पण तारे शुं करवानुं, तमारे ब गड़े बे गुजरातीमां पाड़वानुं छे, अने नोटमां एनी नीचे लखवानुं छे कि ते तारो कूतरो छे। ત્રીજો નંબર, રામ કિતાબ પડતા હે, તો તમારે ગુજરાતીમાં તગડે ત્રણ કરીને શું લખવાનું, રામ ચોપડી વાંચે છે। પછી ચોથો નંબર છે, ભારત મેરા દેશ હે, તો શું લખવાનું, ભારત મારો દેશ છે। પાંચમો નંબર, ગાય ઘાસ ખાતી હે, ગાય ઘાસ ખાય છે। હવે આવે છે નીચેના વાક્યોનું ગુજરાતી કરો। આપણે અહીંયા આગળ આ તો કર્યા જ છે, જો બધાને કહી દઉં છું, આ તમારે તમારી નોટમાં ગુજરાતી લખવાનું છે, ગુજરાતી, હિન્દી અને એની નીચે ગુજરાતી, અને આ પણ છે, આને પણ તમારે, આ વાક્યોને તમારે ગુજરાતીમાં લખવાના છે કે વહ કોણ હે। અહીંયા આગળ નીચે ગુજરાતીમાં એકડે એક પાડીને તમારી નોટમાં લખવાનું રહેશે કે વહ કોણ હે, તે કોણ છે, વહ એટલે તે કોણ છે, એ તો હું તમને કરાવીશ, એટલે એ પ્રમાણે લખવાનું છે, પ્રશ્ન ચિહ્ન મૂકવાનું રહેશે બધાએ બરાબર છે। બીજો નંબર છે, વહ કિસાન હે, વહ કિસાન હે, બગડે બે પાડીને લખવાનું, તે ખેડૂત છે। ત્રીજો નંબર, પેડ કે નીચે કૂદતા હે, તો એનું ગુજરાતી શું થશે, પેડ એટલે ઝાડની નીચે કૂતરો છે। ચોથો નંબર, માલતી આમ ખાતી હે, તો તમારે ગુજરાતીમાં શું લખવાનું, માલતી આમ એટલે માલતી કેરી ખાય છે। પાંચમો નંબર, જતીન મેરા મિત્ર હે, તો શું લખવાનું, જતીન મારો મિત્ર છે। હવે છે પ્રશ્ન નંબર ત્રણ, નીચેના વાક્યોનું હિન્દી કરવાનું છે, તો નીચેના વાક્યોનું હિન્દી કેવી રીતે થશે આપણે જોઈ લઈએ। આ માછલી છે, યહ મછલી હે, ગુજરાતીમાં એકડો પાડવાનો અને હિન્દીમાં લખતી વખતે તમારે હિન્દીનો એકડો પાડવાનો રહેશે નોટમાં। ચલો, યહ મછલી હે। બીજો નંબર, પેલું તળાવ છે, વહ તાલાબ હે। ત્રીજો નંબર, કેરી ખાટી હોય છે, તો આમ ખટ્ટે હોતે હે। આગળ, રામ નિશાળે જાય છે, તો રામ પાઠશાલા જાતા હે, રામ અથવા તો રામ શાલા જાતા હે અથવા પાઠશાલા મેં જાતા હે। પાંચમો નંબર, ઝાડ ઉપર વાંદરો છે, તો પેડ પર બંદર હે, પેડ કે ઉપર બંદર હે, પેડ કે ઉપર બંદર હે। હવે પાઠના આધારે ખાલી જગ્યા પૂરું, તો માલતી ક્યાં ગાતી હે, ગીત ગાતી હે, માલતી ગીત ગાતી હે। સોહન પડતા હે, તો સોહન ક્યાં પડતા હે, સોહન કિતાબ પડતા હે, સોહન કિતાબ પડતા હે। ખાલી જગ્યા કામ કરતી હે, કોણ કામ કરતી હે, ઔરત, ઔરત કામ કરતી હે। વહ ખાલી જગ્યા હે, પ્રશ્નાચિહ્ન છે, તો વહ કોણ હે બરાબર। તો આ બધા જ વાક્યો તમારે તમારી નોટમાં લખવાના છે।
હવે અહીંયા જો એક કોષ્ટક બનાવ્યું છે, કોઠો છે તમારે આખો અહીંયા ઘડી બધાની ચોપડીમાં. હવે આ કોઠા ઉપરથી વાક્યો બનાવવાના છે. તો જો વહ વાક્યો કેવી રીતે બનાવવાના છે, ત્રણે ત્રણ શબ્દનો ઉપયોગ કરીને. વહ છાતા હે, બરાબર છે. અહીંયા લખવાનું છે કે નંબર એક બનાવીને વહ છાતા હે, બીજો નંબર કરીને લખવાનું છે યહથી શબ્દ બનાવો, યહ છાતા હે. એક શબ્દ બે વાર આવશે, બરાબર છે. એક શબ્દ, આ એક શબ્દ બે વાર આવશે યહ અને વહ સાથે. યહ છાતા હે. હવે ત્રીજો નંબર છે, ફરી પાછો વહ આવશે. વહ મછલી, તમારે આ તમારી નોટમાં લખવાનું છે, તમારે તમારી આ ચોપડીમાં નથી લખવાનું. મારે અહીંયા તમને સમજાવવાનું છે એટલા માટે હું એની બાજુમાં લખું છું, પણ તમારે બધાએ તમારે તમારી હિન્દીની નોટમાં લખવાનું છે. વહ મછલી હે. હવે ફરીથી વહનો ઉપયોગ થશે ને, વહ વહ થઈ ગયો એટલે હવે યહ, યહનો ઉપયોગ થશે. યહ મછલી હે. હવે ચોથો નંબર આવશે, ચોથો નંબર કયો આવશે? વહ ગાય હે. વહ ગાય હે. પછી હવે યહ આવશે, યહ ગાય હે. પાંચમો નંબર યહ ગાય હે. હવે પાછું પાઠશાલા, વહ પાઠશાલા હે. છઠ્ઠો નંબર આવ્યો ને, વહ પાઠશાલા હે. સાતમો નંબર યહ પાઠશાલા હે, બરાબર. આ રીતે તમારે તમારી ચોપડીમાં ચોપડીમાં ઉપરનું લખવાની છે ખાલી જગ્યા, પણ આ તમારે નોટમાં લખવાનું છે. નોટમાં લખો, બરાબર. આ તમારે તમારી નોટમાં લખવાનું છે બધાએ, ફરીથી કહી દઉં છું. તો ચાલો આજે આપણે શું શીખ્યા, વહ ક્યા હે, વહ વહ એટલે તે, તે વાળું બધા શીખી ગયા છે. હવે તે વાળાનો સ્વાધ્યાય આપણે કર્યું. આ સ્વાધ્યાય બધાએ તમને તમારી નોટમાં, તમારે તમારી હિન્દીની નોટમાં લખવાનું છે. આ વાક્યોનું તમારે ગુજરાતી કરવાનું છે, અને આ વાક્યોનું પણ તમારે ગુજરાતી કરવાનું રહેશે. આ વાક્યોનું તમારે હિન્દી બનાવવાનું છે. આ ખાલી જગ્યા પણ તમારે નોટમાં લખવાની છે, બરાબર છે. અને ચોપડીમાં એનો જવાબ લખી દેજો બધા જ. અને અહીંયા ગાડી જો અહીંયા શું લખવાનું છે, અહીંયા એક હિન્દીના વાક્યો બનાવવાના છે એટલે હિન્દીના અંક લખવાના છે. બે ત્રણ ચાર, આ રીતે તમારે હિન્દીવાળા વાક્યો અંક લખવાના રહેશે. ચલો બસ, બાય બાય.